બાબુભાઈ જેબલિયા પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચો હાલમાં દિલ્હીમાં કિસાનોનું આંદોલન ચાલી રહ્યું છે કમનસીબે દુઃખદ બાબત એવી છે કે એ આંદોલન ના પાછવાડે પડદા પાછળના કલાકારો એ નરેન્દ્રભાઈને અસ્થિર કરનારા અસ્થિર કરવા માગતા એ રાજકીય લોકો છે આંદોલનને રાજકીય સ્વરૂપ આપવામાં આવ્યું છે જે પાર્લામેન્ટમાં નરેન્દ્રભાઈએ ભાજપની સરકારે જે પાસ કર્યા છે બિલો એમાં સ્પષ્ટ છે કે એમાં ક્યાંય પણ ખેડૂતોનું અહીં થાય નરેન્દ્રભાઈને આપણે ઓળખીએ છીએ આપણા ગુજરાતી છે ખેડૂતોનું અહિત થાય એવું નરેન્દ્રભાઈ ક્યારેય ન વિચારે આ બે બિલમાં ખેડૂતોને નુકસાન થાય એવું એક પણ કલમ કે એક પણ આર્ટિકલ એવો નથી કે ખેડૂતોને નુકસાન થાય એમાં એક બાબત એવી છે કે માર્કેટિંગ યાર્ડ સિવાય પણ અન્ય જગ્યાએ ખેડૂત પોતાનો માલ વેચી શકે પહેલાં મંડીમાં વેચવો ફરજિયાત હતો હવે એ રાજ્યમાં અથવા રાજ્ય બહાર જ્યાં પણ એને વધુ ભાવ મળે ત્યાં એ માલ વેચી શકે છે બીજો નિયમ એવો આવ્યો છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેતીવાડી કરી શકાય છે ગુજરાતમાં અને અમારે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી વર્ષોથી ખેતી થઈ રહી છે બટાકાની જે પ્રોડક્ટ બનાવતી કંપનીઓ છે એ ડીસામાં બટાકાનું વાવેતર કરાવે છે ખેડૂતો પાસે ખેડૂતોને બિયારણ આપે છે અગાઉથી સારો ભાવ નક્કી થાય છે અને ખેડૂતોની પ્રોડક્ટ એ કંપનીઓ ખરીદી લે છે આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગને કાયદાનું સ્વરૂપ એ નરેન્દ્રભાઈની સરકારે આપ્યું છે આખા દેશમાં ક્યાંય આંદોલન નથી આપણે જોઈએ છીએ તો કેટલોક ભાગ હરિયાણાનો અને ખાસ કરીને પંજાબના ખેડૂતો આમાં જોડાયેલા છે પંજાબ સરકારે પંજાબ વિધાનસભાએ આ કાયદો અમે માનતા નથી આ કાયદો અમે સ્વીકારવાના નથી એ પ્રકારે એમણે વિધાનસભામાં બિલ પણ પસાર કરી દીધું છે અને કોંગ્રેસની બહુમતીથી એ બિલ પણ પાસ કરી દીધું છે કે અમે નરેન્દ્રભાઈએ જે દિલ્હીના કાયદાઓ પાસ કર્યા એ સ્વીકારવાના નથી અમારું રાજ્ય સ્વીકારતું નથી તો પણ આંદોલનમાં એમણે ટેકો જાહેર કર્યો છે દિલ્હી વિધાનસભામાં કેજરીવાલે પણ આ બિલને સમર્થન જાહેર કરી અને જે તે સમયે બિલ વિધાનસભામાં પાસ કર્યું છે આજે એ લાલ કાર્પેટ જગ જાજમ બિછાવી અને આંદોલનની સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસના અનેક નેતાઓ એના મેનિફેસ્ટોમાં પણ અમે મુક્ત વેપાર માટે મુક્ત બજાર આપીશું ખેડૂતોને એવી વાતો કરતા હતા આજે એ પણ બે મોઢાની વાતો ખુલ્લી પડી ગઈ છે આમાં ખાલિસ્તાન જિંદાબાદ પાકિસ્તાન જિંદાબાદના નારા ચાલે છે આંદોલનમાં ક્યાંય ભારત માતા કી જાય કે વંદે માતરમના નારા ચાલતા નથી આંદોલનનો હેતુ એ સાફ રીતે હવે ખુલ્લો પડતો જાય છે સોશિયલ મીડિયાના મારફતે કે એવડી મોટી વ્યવસ્થા કોણે કરી વીઆઈપી ભોજનની વ્યવસ્થા કોણે કરી આટલા આટલા લોકો માટે રહેવાની ખાવાની લાંબો સમય રહી શકે એ વ્યવસ્થા કોણે કરી આ બધા જ પડદા પાછળના લોકો હવે ધીમે ધીમે ખુલતા પડતા ખુલ્લા પડાઈ રહ્યા છે અને ખાસ આ ખેડૂતોનું આંદોલન નથી આ નરેન્દ્રભાઈને અસ્થિર કરવા માટેનું આંદોલન છે એવું સાબિત થઈ ચૂક્યું છે નરેન્દ્રભાઈએ અને આપણા કૃષિ મંત્રી તોમર સાહેબે વારંવાર કહ્યું છે કે ખેડૂતોને નડતી કોઈ પણ સમસ્યા હોય તો અમે ચર્ચા કરવા તૈયાર છીએ જથ્થાબંધ અનેક પ્રકારની બેઠકો થઈ ગઈ છે અને આ બેઠકમાં માગણી કંઈ હોય અને બેઠક એ લોકો છોડીને જતા રહે છે અથવા બેઠકમાં કોઈ પરિણામ આવતું નથી એટલે મારી દૃષ્ટિએ આ ખેડૂતોનો મિસયુઝ થઈ રહ્યો છે અને આંદોલન માત્ર એક વિસ્તાર પૂરતું મર્યાદિત છે અને એ પણ મેનેજ થયેલું આંદોલન છે એટલે આખા રાજ્યમાં આખા દેશમાં ખાસ કરીને ગુજરાતમાં પણ ખેડૂતોએ નરેન્દ્રભાઈની સાથે રહ્યા છે ટેકો જાહેર કર્યો છે તમામ મંડીઓ તમામ માર્કેટિંગ યાર્ડે પણ એ નરેન્દ્રભાઈની પડખે રહી અને ટેકો જાહેર કર્યો છે ત્યારે આ આંદોલન દુઃખદ છે ઝડપથી આનો નિવેડો આવે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ધન્યવાદ વોટ્સએપ ટ્વિટર ફેસબુક ઇન્સ્ટા જ